નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ એક માં વિષય ગણિત પ્રકરણ પાંચ 10 થી 20 સુધીની સંખ્યા વિશે શીખતા હતા. તો તેની અંદર આપણે 11 થી 20 સુધીનું સંખ્યા જ્ઞાન, તેમાં આવતી આગળની સંખ્યા, પાછળની સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા વગેરે શીખી ગયા છીએ. અને એમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ પણ અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા. તો જ્યારે નાની સંખ્યા હોય, પહેલા નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જઈએ તેને ચડતો ક્રમ કહેવાય, અને મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જઈએ છીએ ત્યારે એને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તેના વિશે આપણે શીખી ગયા છીએ. હવે આપણે સરવાળા વિશે શીખવાનું છે. તો સરવાળો કોને કહેવાય? તો એક સંખ્યામાં બીજી સંખ્યા જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે જે ઉમેરવાની ક્રિયા થાય છે તેને સરવાળો કહેવામાં આવે છે. એટલે કે એક વસ્તુમાં બીજી વસ્તુનો ઉમેરો થાય છે તેને સરવાળો કહેવામાં આવે છે. તો આપણી પાસે એક જ વસ્તુ હોય, એની અંદર બીજી વસ્તુ જો ઉમેરીએ એટલે આપણી પાસે વસ્તુમાં વધારો થાય છે. જ્યારે વસ્તુમાં વધારો થાય તેને સરવાળો કહેવામાં આવે છે. તો મારી પાસે મિત્રો 2 સ્કેલ છે. કેટલી સ્કેલ છે? 2. તો એક સ્કેલ અને આ બીજી સ્કેલ, તો મારી પાસે 2 સ્કેલ થઈ. એની અંદર જો બીજી એક સ્કેલ હું લાવું અને ઉમેરું તો મારી પાસે કેટલી સ્કેલ થશે? તો 1, 2 અને 3. તો કેટલી સ્કેલ થાય મિત્રો? 3 સ્કેલ થાય. તો એક વસ્તુમાં બીજી વસ્તુ જે ઉમેરી એને સરવાળાની ક્રિયા કરવામાં આવે છે. મિત્રો સરવાળો એટલે શું? એક વસ્તુમાં બીજી વસ્તુ ઉમેરવાની ક્રિયાને સરવાળો કહેવાય. સરવાળાનું ચિહ્ન આ રીતે હોય છે અને સરવાળાનું ચિહ્ન કહેવામાં આવે છે. તો મિત્રો, એક વસ્તુમાં જ્યારે બીજી વસ્તુ ઉમેરીએ છીએ ત્યારે તેને સરવાળો કહેવામાં આવે છે, જે મેં અહીંયા લખ્યું. અને આપણે ગાણિતિક ભાષામાં જોઈએ તો એક અંકમાં બીજો અંક ઉમેરવામાં આવે તેને સરવાળો કહેવામાં આવે છે. તો મિત્રો, મારી પાસે 3 પેન છે, 1, 2 અને 3. તો એની અંદર જો હું બીજી 4 પેન ઉમેરું એટલે કે લાવું 1, 2, 3 અને 4, તો 4 એક હાથમાં 4 પેન છે, બીજા હાથમાં 3 પેન છે. હવે 4 પેન અને આ 3 પેન ને ભેગી કરીએ તો કેટલી થશે એ આપણે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો મિત્રો કેટલી પેનો થઈ મારી પાસે? 7 પેનો થઈ. તો જે 4 પેન અને 3 પેન એ બંને હાથની મેં એક જ હાથમાં કરી દીધી એટલે કે ભેગી કરી દીધી, એટલે ભેગી કરવાની ક્રિયાને સરવાળો કહેવામાં આવે છે. મિત્રો, મારી પાસે 4 કાર્ડ છે, 1, 2, 3 અને 4. કેટલા કાર્ડ છે? 4. એક હાથમાં મેં 4 કાર્ડ લીધા. હવે બીજા હાથમાં હું 5 કાર્ડ લઈશ. તો 1, 2, 3, 4 અને 5. તો એક હાથમાં 4 કાર્ડ છે, બીજા હાથમાં 5 કાર્ડ છે. તો આ બંને કાર્ડ હું ભેગા કરું તો કેટલા થશે એ ગણીશું. તો 1, 2, 3, 4 અને 5. તો આ 5 કાર્ડ થયા. કેટલા કાર્ડ થયા મિત્રો? 5. 5 પછી તરત શું બોલાય? 6. એટલે 6, 7, 8 અને 9. જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે
एक हाथ ની જે સંખ્યા હોય ભૂલાઈ જાય પછી તરત આગળની સંખ્યા બોલવામાં આવે છે એટલે 5 પછી તરત 6 7 8 અને 9 એટલે મારા હાથમાં કુલ 9 કાર્ડ થયા હવે મારી પાસે 4 ચોક છે 1 2 3 અને 4 અને બીજા 3 ચોક લો 1 2 અને 3 તો એક હાથમાં 3 છે એક હાથમાં 4 છે તો 4 અને 3 એ બધા હું ભેગા કરી દઉં તો કેટલા થશે તો 1 2 3 4 5 6 અને 7 તો કેટલા ચોક થાય મિત્રો 7 ચોક થાય એટલે આ ભેગા કરવાની જે ક્રિયા થાય છે તેને સરવાળો કહેવામાં આવે છે મારી પાસે આ એક જ સ્ટેપલર છે અને બીજું એક વ્હાઇટનર છે આ બંને વસ્તુ અલગ અલગ છે અને બંને હું ભેગી કરું અને તમને આપું તો તમારી પાસે કેટલી વસ્તુ થાય બે કેટલી વસ્તુ થશે બે તો એક વસ્તુ હતી અને બીજી વસ્તુ મેં ઉમેરી તો બે વસ્તુ થઈ ગણાય તો એક વસ્તુમાં બીજી વસ્તુ ઉમેરી તેને સરવાળો કહેવામાં આવે છે હવે મારી પાસે બે પેન્સિલ છે કેટલી પેન્સિલ છે બે તો આ બે પેન્સિલ અને પછી હું બે ઇરેઝર લઉં 1 અને 2 તો બે ઇરેઝર છે બે પેન્સિલ છે અલગ અલગ વસ્તુ છે પરંતુ એ વસ્તુ કેટલી છે એમ કહેવામાં આવે તો એની ગણતરી કરીએ તો 1 2 3 અને 4 તો કુલ વસ્તુ 4 થાય આમ વસ્તુ જોવા જઈએ તો અલગ કહેવાય પણ જો એની બધી ભેગી ગણતરી કરવામાં આવે તો વસ્તુ 4 થઈ કહેવાય તો આ રીતે આપણે સરવાળો કરતા શીખીશું મિત્રો ગણો અને સરવાળા કરો તો અહીંયા જેટલા અંતર મળતા દેખાય એટલે આપણે ગણી અને નીચે લખવાના છે તો 1 2 3 4 અને 5 તો કેટલા થયા 5 તો અહીંયા આપણે લખીશું 5 હવે બીજા ચોરસમાં 1 2 3 4 5 અને 6 તો કેટલા થયા 6 હવે આ બધા મણકા ભેગા કરવાના છે એટલે ભેગું કર વસ્તુ ભેગી કરવા માટે સરવાળો કરવાનો હોય છે તો માટે આપણે અહીંયા સરવાળાનું ચિહ્ન મૂકીશું તો હવે આ બધા ભેગા કરી અને અહીંયા લખીશું તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો કેટલા થયા મિત્રો 11 જ્યારે અહીંયા 5 સુધી અંક બોલાય છે અને જ્યારે બીજામાં ગણવા જઈએ ત્યારે 5 પછી તરત 6 બોલી શકાય છે પહેલા આપણે અલગ અલગ ગણી અને લખવાના છે અને પછી જ્યારે એનો સરવાળો કરવાનો હોય ત્યારે 5 પછી તરત જે સંખ્યા આવતી હોય તે બોલવાની હોય છે હવે બીજામાં 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા આપણે લખીશું 7 હવે બીજા ચિત્રમાં 1 2 3 4 અને 5 તો અહીંયા કેટલા થયા મિત્રો 5 હવે આની અંદર આપણે સરવાળાનું ચિહ્ન મૂકીશું હવે બંનેમાં મણકા ગણીશું તો જ્યારે અહીંયા અંક પૂરો થાય અને એના પછી તરત જે અંક આવતો હોય ત્યાંથી આપણે અહીંયા બોલવાની શરૂઆત કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો કેટલા થયા મિત્રો 12 બરાબરનું ચિહ્ન મૂકી અને આપણે 12 લખીશું તો અહીંયા 12 મણકા થયા હવે અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા 8 લખ્યા હવે અહીં 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા પણ 8 જ છે હવે આ બંનેને ભેગા કરવા માટે આપણે સરવાળાનું ચિહ્ન મૂકીશું હવે સરવાળાનું ચિહ્ન મૂક્યા પછી આપણે અહીંયા બધા મણકા ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો બરાબર કરી અને આપણે અહીંયા 16 લખીશું હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા કેટલા થયા 9 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થયા 9 બંનેમાં અંક સરખા છે તો 9 અને 9 ભેગા કરીએ તો કયો અંક મળશે તો એ ગણીશું
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अने अठार तो अहीं सरवाळा नुं चिन्ह मूक्या पछी आपणे अहीं अठार लखीशुं तो कयो अंक मळ्यो मित्रो अठार हवे आई एक बे त्रण चार पांच छ अने सात अहीं लखीशुं सात હવે આવી 1 2 3 4 5 6 અને 7 બંને અંક સરખા સરખાની ગણતરી પણ થઈ શકે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો કેટલા થયા મિત્રો 14 જ્યારે આ બંને ભેગા કરવાની ક્રિયા થાય ત્યારે સરવાળાનું ચિહ્ન આવે છે તો બંને ભેગા કરી અને અંક કયા મળ્યા 14 પહેલા મળ્યા 11 પછી 12 16 18 અને 14 જે 11 થી 20 અંક સુધીમાં આવતી સંખ્યા કહેવાય હવે મિત્રો અહીંયા જે ચિત્ર છે તે ગણવાના સરળ સ્વરૂપે અને પછી જે સાચો અંક હોય એની સાથે આપણે જોડવાનું છે તો અહીંયા ગણીશું 1 2 3 4 5 6 અને 7 7 મીંડા કરેલા છે અને પછી સરવાળાનું ચિહ્ન છે અને પછી નું મીંડા ગણીશું 7 પછી તરત આવશે 8 9 10 અને 11 તો આ બધા મીંડા ભેગા કર્યા એટલે 11 થયા હવે 11 અંક કયા લખેલો છે તે આપણે જોઈશું 14 17 અને 11 તો 11 સાથે આપણે જોડીશું 11 સાથે જોડી દીધું હવે અહીંયા ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 9 હવે આ 9 થયા અને સરવાળા પછીના ગણીશું 10 11 12 13 અને 14 તો 9 અને 5 ભેગા કર્યા એટલે કેટલા થયા 14 તો અહીંયા જોઈએ તો 14 અહીંયા છે તો એ આપણે 14 સાથે જોડીશું હવે અહીંયા 1 2 3 4 5 અને 6 7 8 9 10 11 12 અને 13 તો કુલ કેટલી લખોટી થાય મિત્રો 13 તો આપણે 13 સાથે જોડીશું 1 2 3 4 5 6 7 8 અને 9 9 પછીના કેટલા છે આની અંદર ઉમેરી દઈશું 9 પછી 10 11 12 13 14 15 16 અને 17 તો મિત્રો કેટલા થયા 17 તો આપણે 17 સાથે જોડવાનું છે તો આવી રીતે જે અંક આડા આડી ચિત્રો હોય તો સાચો અંક શોધી અને જોડી શકાય છે આને સરવાળો કહેવામાં આવે છે